અને જેથી અમદાવાદના નિકોલ વિસ્તારમાં રસપાન પાર્ટી પ્લોટ ખાતે ફ્રી ખેતી અને ઝેર મુક્ત ખેતી કઈ રીતે કરી શકાય તેનું માર્ગદર્શન ખેડૂતો સુધી પહોંચે તેવા હેતુથી છ દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ શિબિર આઠ જાન્યુઆરીથી તેર જાન્યુઆરી સુધી ચાલશે અને આ શિબિરમાં અંદાજિત પચીસ હજાર જેટલા ખેડૂતો જોડાશે અને તેમને ફ્રી ખેતી કઈ રીતે કરવી અને ઝેર મુક્ત ખેતી કઈ રીતે કરવી તે અંગે તાલીમ આપવામાં આવશે તેમજ તેમની દવા કઈ રીતે બનાવી તેનું ઉત્પાદન કેવી રીતે વહેંચવું તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે છે ઝીરો બજેટ ખેતી જે સુભાષ પાલેકરજીની ખેતી છે એના ગુજરાત પ્રાંતની મારી જવાબદારી છે આવતી આઠ જાન્યુઆરીથી તેર જાન્યુઆરી અમદાવાદની અંદર બાપુનગરની અંદર રસપાન પાર્ટી પ્લોટમાં અમારું આ શિબિરનું આયોજન સુભાષ પાલેકરજીની હાજરીમાં થયું છે અને આ શિબિરની અંદર દરેક ગામમાંથી એક ખેડૂત આવે એવી અમારું લક્ષ છે આ ખેતીથી ઝેરમુક્ત ખેતી થાય છે અને આ ખેતી ખેતીનું જે પાકે એ ખાનાર પણ ઝેરમુક્ત ખાઈ શકે છે એવું આખું આયોજન છે આ શિબિરની અંદર અમે દરેક ગામમાંથી એક નક્કી કરતાં કરતાં જ્યારે ધ્યાન થયું છે ત્યારે પચીસેક હજાર ખેડૂતો આ શિબિરમાં જોડાવાની અમારું લક્ષ્ય છે અને આ શિબિરની અંદર ખેતી કેવી રીતે કરવી ખેતીની અંદર એક રૂપિયાનો ખર્ચ ન થાય અને ખેતીનું ઉત્પાદન સવાયું દોઢું થઈ શકે એવી આખી એની બધી જ પદ્ધતિ શીખવાડવામાં આવશે એની બધી જ દવાઓ કેવી રીતે બનાવવી એ પણ શીખવાડવામાં આવશે અને જે ઉત્પાદન થાય એને કેવી રીતે વેચવું એ પણ અહીંયા ટ્રેનિંગ આપવામાં આવશે આ શિબિર આઠ જાન્યુઆરીથી તેર જાન્યુઆરી છ દિવસ માટેની આ શિબિર છે જેની ફી છે પાંચ દિવસની છે બે ટાઈમ ભોજન છે સવારો નાસ્તો છે બે ટાઈમ ચા પાણી છે મારું નામ છે નરેશભાઈ ઘાડીયા અને નિકોલ મારું નિવાસ છે આપ સૌને ખબર હશે કે ખેડૂત છે આપણો તાત છે આ પહેલો સમય ને પહેલો અવસર છે કે જે માનવ સંસ્કૃતિને જીવિત રાખવા માટે ખેડૂતોએ આ પેલું પગલું ભર્યું છે કારણ કે અમે સિટીમાં રહીએ છીએ વર્ષોથી પણ ખેડૂતોનું ખાવાનું તો અમારે ખેડૂતો પાસેથી જ આવે છે અને અમે જે શું ખાઈએ છીએ તે અમને જ ખબર નથી અત્યારે મોસ્ટ ઓફ દરેક ખેતીમાંથી જે પણ પકવીને આવે છે તેમાં લોકટોપ ઝેરી પદાર્થ ઝેરી દવાઓ વાપરેલી હોય છે જેના કારણે માનવ જીવનને કેન્સર જેવી ગંભીર સમસ્યાઓ અને બીમારીનો સામનો કરવો પડે છે આ પહેલી વખત જે ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી કે જેમાં દવા વગરનું ખેડૂતો અન્નપાકવીને ઓર્ગેનિક ખેતી જો અમારી સુધી પહોંચશે તો અમારું માનવ જીવન ખૂબ જ આગળ અને સારું એવું અને તંદુરસ્ત રહેશે હજી એવો સર્વે આવેલો છે વિદેશી તરફથી કે જો માણસ આ રીતે જ ખાશે તો બે હજાર પચીસ અને બે હજાર ત્રીસમાં લગભગ સાહીઠથી સિત્તેર ટકા કેન્સરથી ઝૂઝવીને માનવ સંસ્કૃતિ એકદમ નિવાળે અને અંત થઈ શકે એ દિશામાં દોડી રહી છે જો એ ટાઈમે આ પ્રાકૃતિક એવો આંદોલન સારું એવું સફળ થશે તો માનવ સંસ્કૃતિને ખૂબ જ અનેક સાઇડક અને સિટી સિટીજનોને ખૂબ જ ફાયદો થઈ શકે એવું માટે છે એની માટે અમે પણ એ જે શહેરીજનો પણ ખૂબ જ રસ લઈને ખેડૂતોને શિબિર માટે અમે ખૂબ જ સાથ સહયોગ સાથે રહીને ઊભા રહેવાના છીએ અને સારું અન્ન અને સારું ગૌ દૂધ અમને મળી રહે તેની માટે જો ખેડૂતો આટલી બધી પ્રયત્ન કરે અને એને શિબિરમાં જાણવા મળે તો એના કારણે શહેરીજનો જીવત રહી શકે એવું છે આ પ્રાકૃતિક ખેતી છે ઝીરો બજેટ જે ગૌમૂત્ર અને ઓર્ગેનિક ખેતી છે જેની અંદર કોઈપણ જાતનું ખાતર અને દવા વગરની ખેતી અને એમાંથી વધારે ઉત્પાદન મળે અને એના રીતે જ એ સારું ઓર્ગેનિક ફ્રૂટ અને શાકભાજી અમને અમારી સુધી મળે અનાજ મળે એ રીતની ખેતી છે આખી અત્યારે લગભગ દસક હજાર ખેડૂતો ગામડેથી એક એક બબે રીતે જોડાયેલા છે અને પચીસ હજારનો ટાર્ગેટ છે અત્યારે પહેલી શિબિરમાં પચીસ હજાર મેમ્બરોની જ મર્યાદા સાથેનું જ કામ કરવાના છે આ લોકો ખેડ આવી શિબિર લગભગ અત્યારે ઘણી જગ્યાએ નાની મોટી નાની મોટી થઈ છે પણ આ મોટી શિબિર બની શકે તો ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં ઓર્ગેનિક ખેતીની મોટા મોટી શિબિર આપેલી છે અને જે આપણે અમદાવાદના સૌભાગ્ય રીતે અમદાવાદમાં રાખેલી છે આ ખેતીનો પાક અત્યારે તો છે ને દરેક ખેડૂતોને તાલીમ આપવામાં આવશે કે ખેડૂતો સારી પકવાન સારું અનાજ પકવે જેના કારણે દરેક સિટીમાં ભોગે કારણ કે સિટીમાં કોઈ પણ જાતનું ઉત્પાદન થતું નથી અમારે શું ખાઈએ છીએ એની પણ અમને જ્ઞાન હોતું નથી અમે તો રેડીમેડ લાઈન ડાયરેક્ટ પકવીને ખાઈ લઈએ છીએ તો એની અંદર કેટલા કેવા ઝેરી પદાર્થો છે કઈ રીતની એની ખેતીવાડી કયું છે કેવું એને બિયારણ વાપર્યું છે તેની કાંઈ માહિતી હોતી નથી અને એના કારણે જ અમે લોકો રોગોના ભોગ બનીએ છીએ એની માટે આ ખેડૂતોનું જે આયોજન છે એ ખૂબ જ અમારી માટે પ્રસન્ન છે અંકિત દવે સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ